સુરતમાં લાગેલા ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને પડી રહી છે મુશ્કેલી. પોણા સીતાનગર પાસે સિગ્નલના ટાઈમિંગને લઈને લોકોનો વિરોધ. સોસાયટી બહાર રસ્તા નહીં હોવાથી લોકો રોંગ સાઈડ જવા મજબૂર. વાહન ચાલકો રોંગ સાઈડ જવા મજબૂર બન્યા. સ્થાનિક લોકોએ કર્યો વિરોધ. અનેકવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નહીં. તંત્રને તાત્કાલિક ધોરણે યોગ્ય નિકાલ લાવવા અપીલ. આજે આપણે ઉભા છીએ તે સીતાનગર ચાર રસ્તાનો પોઈન્ટ છે. હાલમાં જે પ્રમાણે સમગ્ર સુરત શહેરની અંદર ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે જે સિગ્નલની પ્રોસિજર ચાલુ કરવામાં આવી છે એ ખૂબ સરાહનીય કામગીરી છે. પરંતુ દરેક જગ્યાએ જે પ્રમાણે અલગ અલગ ટાઈમ મેનેજમેન્ટ છે એના કારણે જે દરેક આખા સુરતની અંદર જે સમસ્યા ઉદભવી છે અત્યારે સીતાનગર ચોક ખાતેના સિગ્નલોમાં પણ એ જ સમસ્યા છે. કારણ કે ટાઈમનું બરોબર મેનેજમેન્ટ ન થતું હોવાના કારણે લોકોને ખૂબ લાંબો સમય સુધી ટ્રાફિકની અંદર ફસાયેલું રહેવું પડે છે. તેમજ સીતાનગર ચોક એક એવી જગ્યા છે કે જેને ચારે બાજુ વસવાટ આવેલો હોવાના કારણે જે લોકોને ડાબી બાજુ જોવાનું હોય છે તો રસ્તો ખુલ્લો રહેતો નથી, જે કાયમ માટેનો સિગ્નલ બંધ હોય છતાં પણ ડાબી બાજુ લોકો જઈ શકે પણ જે ડાબી બાજુનો રસ્તા પણ ટ્રાફિકના કારણે લોકો જઈ શકતા નથી તો એની સમસ્યાનું જે છે એ કાયમી નિરાકરણ લાવવું પડે. તેમજ સીતાનગર ચોકથી વિશ્વકર્મા જંકશન બાજુ એક પણ ક્રોસિંગ આપેલું ન હોય તો સામેની સાઈડ 5000 થી વધારે. મારું નામ ચેતન રાજુડિયા. ટ્રાફિક સિગ્નલ નો જે નવા નિયમો આવ્યો છે એ નિયમ બિલકુલ સારો છે પણ જે અત્યારે લોકોને તકલીફ પડે છે અને હરેક જગ્યાએ હરેક સમસ્યાની એક જ દવા ન હોય એ રીતે જે સીતાનગર ચોકડી ઉપર જે સિગ્નલો છે તો 2 દિવસ થી બંધ છે તો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી થતી અને જયારે ચાલુ હોય ત્યારે એક એક કલાક સુધી લોકો ટ્રાફિકમાં ઉભા રહે છે. તો પેલા એ સમસ્યા શું છે પેલા અહીંયા અધિકારીઓએ મુલાકાત લેવી જોઈએ. એક દિવસ ચાલુ રાખીને જોવું જોઈએ અને એક દિવસ બંધ રાખીને જોવું જોઈએ. કારણ કે અહીંથી આપણે ડાબી સાઈડમાં જઈએ એટલે 3 સોસાયટી આવે છે. ચામુંડાનગર, સંતોષી કુંકા કે વિક્રમ શાહ, તો એમની અંદર જવા માટે લોકોએ રોંગ સાઈડમાં જવું પડતું હોય છે કારણ કે બીજો કોઈ રસ્તો નથી. તો આ અમને સર્વિસ રોડ આપો અને આ આગળ જતા અમને કટ આઉટ આપો જેથી કરીને લોકોએ રોંગ સાઈડમાં ન જવું. અમે ટ્રાફિક પોલીસ કમિશનરમાં રજૂઆત કરવા માટે જવાના છીએ.